अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। હવે એકવાર ભગવાનને યાદ કરું પણ વિચાર કરીએ, હવે ભગવાનને યાદ કરવાથી પણ શું ફાયદો? કારણ કે કોઈ દિવસ યાદ જ નથી કર્યા, હવે થોડા આવે મારી પાસે, કદાચ ભગવાન આવે તો એને કંઈ આપવું તો જોઈએ, એની પૂજા કરવી જોઈએ। હવે હોસ્પિટલના ખાટલામાં પડ્યા હોઈએ હું ને તમે, 15-15 દિવસ, મહિનો દિવસ, અરે 2 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આમના ખાટલામાં મારે અને તમારે ન નાયા હોય, ન ધોયા હોઈએ, ન પૂજા પાઠ થયા હોય, ન સંધ્યા વંદન થયું હોય, અને એમને અપવિત્ર મળમૂત્રનો ત્યાગ ખાટલામાં થતો હોય ને એવા સમયે પરમાત્મા યાદ આવે તો તે શું કામ હોય? એટલે જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ત્યાં સુધી હોય માનવ, તું ભગવાનને યાદ કરી લે ત્યારે તું પ્રભુ કા સ્મરણ કર લે। જય હો। तमन्ना यही है कि सिर को झुकाकर, तमन्ना यही है सिर को झुकाकर, तमन्ना यही है कि सिर को झुकाकर, तमन्ना यही है सिर को झुकाकर, तेरा दर्श एक बार जी भर के कर लो, तेरा दर्श हे प्रभु जी भर के कर लो, तेरा दर्श एक बार जी भर के कर लो, तेरा दर्श एक बार जी भर के कर लो, शिवा आसु बिंदु के हो मेरे मालिक, शिवा आसु बिंदु हो मेरे मालिक, शिवा आसु बिंदु के हो मेरे मालिक, शिवा आसु बिंदु हो मेरे मालिक, मैं कुछ भी चढ़ाने के काबिल नहीं हूँ, कुछ भी चढ़ाने के काबिल नहीं हूँ, मैं कुछ भी चढ़ाने के काबिल नहीं हूँ, कुछ भी चढ़ाने के काबिल नहीं हूँ, तेरी मेहरबानी का है वो जितना, तेरी मेहरबानी का है वो जितना, प्रभु तेरी मेहरबानी का है वो जितना, तेरी मेहरबानी का हरि वो जमाने की चाहत ने हमको रुलाया, 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 तेरा नाम हरगिज जबा पे न आया, 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 वफादार तेरा गुनहगार हूँ मैं, वफादार तेरा हे नाथ मैं तेरा गुनहगार हूँ मैं, वफादार तेरा गुनहगार हूँ मैं, वफादार तेरा गुनहगार हूँ मैं, ओ तूने दिखाने के काबिल नहीं हूँ, मैं मुँह दिखाने के काबिल नहीं हूँ, तूने मुँह दिखाने के काबिल नहीं हूँ, उतने मुझे बताना लायक नहीं, जा काबिल नहीं हूँ, तेरी मेहरबानी का है वो जितना, तेरी मेहरबानी का है वो जितना,
इतना तेरी मेहरबानी का है बोझ इतना प्रभु तेरी मेहरबानी का है बोझ इतना तेरी मेहरबानी का है बोझ इतना उत्तम प्रकार नो भक्त जी भगवान ना दरेक सर्जन नी अंदर परमात्मा ना ज दर्शन करे कोई नो द्वेष न करे कोई नी साथे झगड़े नहीं उत्तम प्रकार नो भक्त मध्यम प्रकार ना भक्त मा चार वस्तु होई छे प्रेम मैत्री करुणा अने उपेक्षा प्रेम मैत्री कृपो उपेक्षा आ चार वस्तु बीजा प्रकार ना भक्त मा होई भगवान प्रत्ये प्रेम होय भगवान नी मूर्ति पूजा करतो होय भगवान नो सत्संग सांभळतो होय भगवान नी कथा सांभळतो होय तो एने आनंद आवे पछी भगवान ना जे भक्तो छे एनी साथे मित्रता नो भाव राखे के आ तो मारा भगवान नो भक्त छे एटले एनी साथे मित्रता थी जोडाय જે નાસ્તિક માણસ છે જે અજ્ઞાની છે એના તરફ કૃપા દ્રષ્ટિ રાખે કે આ બિચારો અજ્ઞાની છે આને હું થોડું જ્ઞાન આપું આ ભાવ અને ઉપેક્ષા જે ભગવાનના ભક્તોની વિરોધમાં હોય એની બધાની ઉપેક્ષા કરે કે ભક્તોની વિરોધ છો મારે તમારે કંઈ લેવા દેવાની મતલબ એનામાં થોડો ભેદ છે અમારો ભગવાન છે અમારા ભગવાનના ભક્તો છે આ બધા અજ્ઞાની જીવો છે આ બધા નાસ્તિક જીવો છે એટલો ભેદ છે એટલે એનો બીજો કેટેગરી આવી મધ્યમ પ્રકાર ત્યાર પછી ત્રીજો જે કોઈ પરમાત્માના સર્જનની અંદર પરમાત્માના દર્શન ન કરે કેવલ મંદિરની મૂર્તિમાં જ ભગવાનના દર્શન કરે એ સભક્ત પ્રાકૃત સ્મૃત પ્રાકૃત અધમ પ્રકારનો ભક્ત છે કેવલ ભગવાનની મૂર્તિની આરે લેવા દેવા બાકી ગમે તે નીકળે ને ગમે તેવો હોય ભક્ત હોય સંત હોય નાસ્તિક હોય આસ્તિક હોય સંસારનો કોઈ પણ માણસ હોય એ બધાને પોતાથી નીચો જ ગણે ભગવાનની મૂર્તિમાં જ ભગવાનના દર્શન કરે પણ એ સારું કે મૂર્તિમાં તો દર્શન કરે છે આપણે તો મૂર્તિમાં નથી કરતા વાતો કરીએ ભગવાનની પાસે જઈએ તમને એમ થાય કે અરે કાયમ અમે ભગવાનના મંદિરે જઈએ તો હું ત્યાં દર્શન નથી કરતા નહીં કરીએ જ છીએ પણ મૂર્તિમાં ભગવાનના દર્શન કરતા હોઈએ તો પેઢીએ કે દુકાને કે ભગવાન ગણપતિ મહારાજની મૂર્તિ હોય તો એમાં જારા હુકમ થઈ ગયા હોય નહીતર જોઈ લે હું આપણા ઘરે જઈને નિત્ય ભગવાનને સ્નાન થાય જો ન થતું હોય તો સમજવાનું કે આપણે ભગવાનને મૂર્તિમાં નથી ભગવાન જોતા નિત્ય ભગવાનને ભોગ નથી લાગતો તો સમજવાનું કે આપણે ભગવાનને મૂર્તિમાં દર્શન નથી કરી શકતા અને પૂજા સમયે નિત્ય હું ને તમે ભગવાન માટે થઈને કોઈ સત્કર્મ કરીએ છીએ કોઈ માળા કરીએ છીએ કોઈ જપ તપ કરીએ છીએ જો ન કરતા હોઈએ તો સમજવાનો હું ને તમે ભગવાનની મૂર્તિમાં દર્શન નથી કરી શકતા એટલે ઉત્તમ મધ્યમ અને અધમ આ ત્રણ પ્રકારના ભક્તોમાં પણ મને એવું લાગે કે આપણી કોઈમાં કેટેગરી નથી આપણે ક્યાંય નથી નથી આપણે પૂર્ણ ભક્ત કે નથી હું ને તમે પૂર્ણ નાસ્તિક આપણે અધકચરા થઈ ગયા છે સંપૂર્ણ નાસ્તિક હોત ને તોય ભગવાન આવે રામ અને રાવણની જેમ મારો અંત મારો ઉદ્ધાર કરી દે સંપૂર્ણ પાપી હોય તો કંસની જેમ ભગવાન આવીને ઉદ્ધાર કરી દે પણ ન હું ને તમે કંસ બની શકા ન હું ને તમે રાવણ બની શકા અને ન હું ને તમે નરસિંહ મહેતા કે મીરાબાઈ બની શકા આપણે અધકચરામાં જ રહીએ અને એમાં એમાં જિંદગીનું આખું પૂરું કરી નાખીએ અને છતાં પણ પોતાની જાતને એટલો બધો શ્રેષ્ઠ હોને તમે માનીએ અને દુનિયાની સામે પ્રસ્તુત કરીએ કે મારા જેવો કોઈ શ્રેષ્ઠ નથી આની ચર્ચા બતાવી સત્સંગ કરાવ્યો દેવર્ષિ નારદજીને
અને નારદજી ત્યાંથી અંતર ધ્યાન થયા અને હવે ભગવાન પોતાની લીલા સમેટે છે. પ્રભુએ અહીંયા કાળ રૂપ ધારણ કર્યું છે. ભગવાન એ તો કાળના પણ કાળ છે. અને આજ કાળ સ્વરૂપે ભગવાન પોતાના જ પરિવારનો અંત કરવા માટે જઈ રહ્યા છે. પોતાના જ પરિવારનો નાશ કરવા માટે થઈને ભગવાન હવે જાય છે. તો દરેક યાદવ કુમારો એ વાહનોની અંદર પોતાનો સરસામાન ભેગો કરે છે અને તીર્થયાત્રા કરવા માટે થઈ અને યાદવો જાય છે સોમનાથ પ્રભાસ પાટણ. ત્યાં જઈ તીર્થમાં સ્નાન કર્યું યાદવ કુમારોએ. યાચક બ્રાહ્મણો જે બેઠા છે બધા બ્રાહ્મણોને યાદવ કુમારો સત્કર્મ કરીને દાન આપે છે. જાણે જીવનનું છેલ્લું સત્કર્મ ભગવાન એમના હાથે કરાવડાવે છે. કોઈને ખબર નથી યાદવને કે ભગવાન શું કરવા જઈ રહ્યા છે. ઉદ્ધવજીને ભગવાને જ્ઞાનોપદેશ આપ્યો અને ઉદ્ધવજીના પ્રશ્ન થકી ભગવાને પોતાનું તેજ ભાગવતજીની અંદર પધરાવ્યું. બે વ્યક્તિ એવી છે કે જેને ભગવાને બ્રાહ્મણોના શાપમાંથી મુક્ત કર્યા છે. એક ઉદ્ધવજી મહારાજ. રામ પોતાની ચરણ પાદુકા શ્રી ભરતજીને આપે છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાની ચરણ પાદુકા ઉદ્ધવજીને આપે છે. એક ઉદ્ધવજીને બ્રાહ્મણોના શાપમાંથી ભગવાને મુક્ત કર્યા છે અને બીજા છે વજ્રનાભ. દ્વારકાધીશનું મંદિર જેને બનાવ્યું એ છે વજ્રનાભ. દેવી ભાગવતમાંનો સંપૂર્ણ ખુલાસો છે. તો આ બે વ્યક્તિને ભગવાને બ્રાહ્મણોના શાપમાંથી મુક્ત કર્યા છે. તો યાદવ કુમારો પ્રભાસ ક્ષેત્રની અંદર પધાર્યા છે. જીવનનું છેલ્લું સત્કર્મ કરી રહ્યા હોય એમ બ્રાહ્મણોને દાન આપે છે, તીર્થ સ્નાન કરે છે, વ્રત પૂજન કરે છે, તપ કરે છે. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ અનુસાર મેરે નામનો દારૂ પીવે છે યાદવ કુમારો. વ્યસનોની અંદર ફસાયા ભગવાનના વંશજો થઈ. ભગવાન દ્વારા જે પ્રગટ થયેલા છે એ યાદવ કુમારો મેરે નામનો દારૂ પીવે છે. તીર્થમાં અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજા ક્ષેત્રમાં જઈને હોય તમે પાપ કરીએ ચાલે, પણ એ પાપનું પ્રાયશ્ચિત તીર્થ ક્ષેત્રમાં જઈએ એટલે થઈ જાય. પણ હું ને તમે તો તીર્થમાં જઈને પાપ કરીએ છીએ. હું ને તમે સત્સંગમાં જઈને પાપ કરીએ, હું ને તમે મંદિરમાં જઈને પાપ કરીએ છીએ. અને એ પાપ એનું પછી કોઈ પ્રાયશ્ચિત નથી. વજ્રલેપો ભવિષ્યતિ, એ તો પછી વજ્રલેપ થઈ જાય, ભોગવવું જ પડે, એનું કોઈ પ્રાયશ્ચિત નથી. તો યાદવ કુમારોએ તીર્થ ક્ષેત્રમાં જઈને મદિરાપાન કર્યું, દારૂ પીધો. દારૂ પીવાને કારણે મહાન બુદ્ધિશાળી યાદવો ભગવાનના વંશજો થઈને સામસામા ઝઘડા કરે છે. અને યથા વેણ ચ વહની સંશ્રયઃ, જેવી રીતે વાંસનું જંગલ હોય એમાં અચાનક પવન ફૂંકાવા લાગે અને પવન ફૂંકાવાને કારણે વાંસના એ દાંડા સામસામા ઘસાય અને એની અંદરથી અગ્નિ પ્રગટ થાય અને અત્યંત જ્વલનશીલ હોય છે અગ્નિ, એ પોતાના ને પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ એના એ વાંસના જંગલને બાળીને જેમ ભસ્મીભૂત કરી નાખે એમ યાદવ કુમારો સામસામા ઝઘડવા લાગ્યા, હથિયારોથી બાંધવા લાગ્યા. હથિયારો પૂરા થયા એટલે શરીરથી બાંધવા લાગ્યા અને શરીરથી પણ જ્યારે પૂર્ણ થયા ત્યારે સમુદ્ર ઉપર નજર કરી ત્યાં એડકા નામની વનસ્પતિ ઉગી છે. દોડીને ગયા છે યાદવ કુમારો અને એડકા વનસ્પતિથી સામસામા યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણ અને દાઉજી એને રોકવા માટે પણ ગયા છે. અરે આ શું કરો છો, સામસામા યુદ્ધ શું કામ કરો છો? પણ ભગવાનની આજ કોઈ વાત સાંભળતું નથી, કારણ કે બ્રાહ્મણનો શાપ છે એને નિમિત્ત કરવા માટે થઈ અને ભગવાન આ લીલા કરે છે.
અને સમુદ્રના કિનારે રહેલી એડકા વનસ્પતિથી બાપ દીકરાના ડોકા કાપે, દીકરો બાપના ડોકા કાપે, ભાઈ ભાઈના ડોકા કાપે, મામા ભાણિયાના ડોકા કાપે, ભાણિયા મામાના ડોકા કાપે, આમ સામ સામું આખું યદુ કુળ કપાઈ મર્યું છે. ભગવાન જ્યારે રોકવા ગયા ત્યારે એને ભગવાન ઉપર પ્રહાર કર્યો, અને ભગવાન ઉપર જ્યાં વાર થયો ને પછી તો ભગવાને પણ એક એડકા વનસ્પતિ લીધી છે. આંખમાં આંસુની સાથે એ દ્વારિકાધીશ પરમાત્માએ પોતાના હાથે પોતાના યદુકુળનો સંહાર કર્યો છે. બ્રાહ્મણોના સાપને નિમિત્ત બનાવીને ભગવાન વિશ્વધામ પધારવાની તૈયારી કરે. ગાઉજી મહારાજને ખબર પડી ગઈ કે મારો પ્રભુ હવે વિશ્વધામ પધારવાની તૈયારી કરે, અને ભગવાન ની સામે શેષ નારાયણ નું રૂપ લઈ અને સમુદ્રના માધ્યમથી ભગવાન જાય એ પેલા દાઉજી મહારાજ શેષ નારાયણ નું રૂપ લઈ સમુદ્રના માધ્યમથી વિશ્વધામ પધાર્યા. દાઉજી મહારાજ આ વિશ્વનું એક શક્તિશાળી ચરિત્ર, મોટો ભાઈ કેવો હોવો જોઈએ એનું સુંદર નિર્દેશ કરતું ચરિત્ર ભજવી અને દાઉજી મહારાજ આ વિશ્વમાંથી વિદાય થયા છે. દાઉજી મહારાજના એ સ્વધામ ગમનથી ઠાકોરજીને શોક થયો છે, આંખમાં આંસુ છે, અને ભગવાન વિચાર કરે છે, હા હવે બરાબર, હવે જઈએ અને નજીક જ છે ને હા પ્રાચીના પીપળે ભગવાન નંદનંદન જઈને બેઠા છે. આજુબાજુ નકરું વન વન છે, બીજું કઈ છે જ નહીં, અને એમાં ભગવાનનો સારથી દારૂક ભગવાનને ગોતતો ગોતતો આવે છે, અને ભગવાનના ગળામાં રહેલી તુલસીની માળાની ગંધથી આકર્ષાઈને દારૂક ભગવાન બાજુ જાય છે. દૂરથી ભગવાનને જોયા, એકદમ રથ ઉપરથી કૂદકો મારીને નીચે ઉતરી ગયો, દોડીને ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કરે, પ્રભુ આ શું થયું, હવે બોલે બસ દારૂક હવે હું જાઉં છું, ચિંતા ન કરીશ, મનની અંદર ધૈર્ય ધારણ કરજે. દારૂક ચોધાર અસુરે રડી પડ્યો, પ્રભુ આપ શું કહો છો. હા દારૂક, પ્રભુ જીવન પર્યંત આપે મને સેવાનો મોકો દીધો, હું આપના વિયોગની અંદર આ સંસારમાં કેમ જીવીશ. પ્રભુ ભગવાને પોતાનો વરદ હસ્ત દારૂકના મસ્તક ઉપર પધરાવીને કહ્યું, અરે દારૂક, અરે ભાઈ, તું તો મારો પ્રિય છે, હવે મારે આ રથનું પણ કામ નથી. ભગવાને જેવું રથની સામે જોયું ત્યાં તો ચારે ચાર ઘોડા સહિત રથ આકાશમાં જઈને અદૃશ્ય થયો છે. દારૂક જોતો રહી ગયો. દારૂક તારે હજી એક કામ કરવાનું છે. આજ્ઞા પ્રભુ. દ્વારકા જા વસુદેવ દેવકીજી વગેરે બધાને કહ્યા કે આજથી સાતમે દિવસે સમુદ્ર દ્વારિકાને ડૂબાડી દેશે. પાંડુપુત્ર અર્જુન ત્યાં હશે, એને જઈને કહેજે કે મારી બધી પત્નીઓને રક્ષણ પૂર્વક ઇન્દ્રપ્રસ્થ લઈ જાજો, અને રસ્તામાં કંઈ થાય તો શંકા ન સેવશો, જે થાય તે બરાબર થાય છે. ચોધાર અસુરે રડતો દારૂક અતિ અતિ કષ્ટથી ત્યાંથી ગયો છે, અને હવે ભગવાન પોતાના કમળ સમાન નયન બંધ કરી દે છે. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું ઈશ્વરે, ડાબા પગ ઉપર ભગવાને પોતાનો જમણો પગ પધરાવ્યો છે, જમણો હાથ ભગવાને પોતાના કપાળ ઉપર રાખ્યો છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા, પદ્મ મુદ્રાની અંદર ભગવાન
પોતાના કપાળ ઉપર જમણો હાથ રાખે છે. આત્મ સ્વરૂપનું ભગવાન ચિંતન કરે છે. અને પેલો જરા નામનો પારાથી આવે છે, જેના બાણમાં પેલું ફણું લાગેલું છે એ આવે છે શિકારની શોધમાં. અને એ જરાએ બાણ ખેંચ્યું અને દૂર જાડીમાં જોયું તો ભગવાનનો દક્ષિણ ચરણારવિંદ દેખાયો, જમણો પગ દેખાય છે ભગવાનનો. અને ભગવાનના ચરણારવિંદની અંદર એ જરાને હરણ દેખાયું, મૃગલું દેખાયું. શક્ય છે માણસના ચરણમાં હરણ દેખાય, પણ ભગવાન લીલા કરે છે એ મૃગલાને મારી નાખું આમ વિચાર કરીને બાણ ખેંચે છે. અને એ જ બાણ નીકળ્યું જેના ઉપર પેલું ફણું લાગેલું છે, એ જ બાણ ભગવાનની ઈચ્છાથી નીકળ્યું. એ જરા પારાધીએ પોતાના ધનુષ્ય ઉપર સરસાન ધારણ કર્યું, કાન સુધી ખેંચ્યું અને નિશાન લઈને જ્યાં એ બાણ વેધાયું છોડાયું, સુસવાટા કરતો એ બાણ ભગવાનના દક્ષિણ ચરણારવિંદની અંદર લાગ્યું છે. ત્રિપદ્મ વેધ થયા ભગવાનના. અને મૃગલો મરાયો, મૃગલો મરાયો આમ વિચાર કરતો કરતો આવે છે પેલો જરા. અને પોતાનો બાણ ભગવાનના ચરણારવિંદની અંદર લાગેલું જોઈ ધનુષ્યનો ઘા કરી અને ભગવાનના ચરણમાં અષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રભુ એ મેને ક્યા કિયા, આપકે ઉપર મેને બાણ ચલા દિયા. ભગવાને પોતાના કમલ સમાન નયન આંખો ખોલી છે, કહ્યું જરા મા ભઈ ભય ન પામીશ, આ તો ચૂકવણું છે. રામાવતાર ની અંદર તને મારા પ્રત્યે થોડો અસંતોષ હતો ને કે મેં તને જાળીમાંથી છુપાઈને બાણ માર્યું, એ વાલી આ તારો બીજો જન્મ છે, તે પણ મને જાળીમાંથી છુપાઈને બાણ માર્યું, હિસાબ પૂર્ણ થયો. કોઈનો ભાર ન રાખે ગીરધારી, વાલો વ્યાજ સહિત આપે બુરા. જોધાર અસુરે રડતો એ જરા કહે, પ્રભુ પણ ત્યારે તમે મને બાણ માર્યું અને તમે તમારા હાથે મને મારવાથી મને મુક્તિ પ્રાપ્ત થઈ, પણ પ્રભુ આ અવતારમાં તો મેં આપને બાણ માર્યું, આ પાપમાંથી હું કેમ છૂટીશ? અખિલ ભુવન નાયક પરમાત્માના ચરણારવિંદની અંદર મેં બાણ માર્યું. ભગવાને કહ્યું, અરે તુને પાપ ક્યાં હો, તું છૂટને કા પ્રશ્ન હે ને, તુને પાપ એ નહીં ક્યાં, તું તો મેરી ઈચ્છા મેં, મારી જ ઈચ્છા હતી કે તું આવી રીતે મને બાણ માર. અને જો ચિંતા ન કર, તારા માટે થઈને વિમાન આવ્યું. અને ભગવાને જેણે પોતાના ચરણમાં બાણ માર્યો એના હાટું થઈને વિમાન મંગાવ્યું. હા, મારનારાને જે તારે છે, અપકાર કરનારા ઉપર ઉપકાર કરે છે, ઈર્ષા કરનારાને તારે છે, ગાળો દેવાવાળાને તારે છે, કમવા દયાલુમ શરણમ રજેમ, આનાથી મોટો કરુણા નિધાન આ દુનિયામાં બીજું કોણ હોય. ઈસે બરા કૃપા નિધાન ઇસ દુનિયા મેં ઓર દૂસરા કૌન હો સકતા. ભગવાનની નિત્ય કરુણા અને કૃપા જ મારા અને તમારા ઉપર વરસે છે. આપણને એ ગોતતા કે શોધતા આવડતું નથી. આપણી કેટેગરી અને આપણી કેપેસિટીથી ઈશ્વર પાસે હોને તમે વધારે માંગીએ, અને ભગવાન ક્યારેય આપણી કેપેસિટીથી વધારે આપણને આપવાનું જ નથી. જેમ બાપ પોતાના દીકરાને ત્રીજું ધોરણ ભરતો હોય 10,000 રૂપિયા વાપરવા ના આપે, એમ 10 રૂપિયા માંડ આપે, એમ મારી અને તમારી કિંમત 5 રૂપિયાની હોય ને આપણે 5 લાખની માગણી કરીને બેઠા હોઈએ તો ભગવાન કેમ આપે? અરે તારી તાકાત નથી કે તું 5 લાખને પચાવી શકીશ. ભગવાને જેટલું આપ્યું છે તે આપણી કેટેગરી અનુસાર જ આપણને આપ્યું છે, એનો આભાર માનો. અને ઘણું આપ્યું છે એવું કે જે મને એવું લાગે કે આપણી લાયકાત થી વધારે હોય.
તો એનો આભાર માન. તો જરા માટે થઈને વિમાન મંગાવ્યું, ભગવાન પોતે સદેહ સ્વધામ પધાર્યા, દેવ સમુદાય પુષ્પ વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલની, શ્રી દ્વારિકા ધી જય. સુખદેવજી મહારાજ ને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, મહારાજ ભગવાન આ ધરતી છોડીને સ્વધામ પધાર્યા પછી આ સંસારમાં કોનો વંશ થયો, ભવિષ્યમાં કોનો વંશ થશે? સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, સૌથી પહેલા જરાસંધનો પુત્ર સહદેવ એમના વંશની હું કથા કરતો હતો તને નવમ સ્કંદમાં. એમાં સૌથી છેલ્લો જે રાજા છે એ પુરંજય, એ પુરંજયને મંત્રી હશે શુનક. એ શુનક પોતાના જ રાજા ને મારી નાખશે અને પોતાના દીકરાને રાજા તરીકે સ્થાપી દેશે. ત્યાંથી કળિયુગનો પ્રારંભ થાય. રાજન સાચું કહું, તમે પાંડવના વંશની અંદર જન્મા છો, તમારા ઉપર ભગવાનની પૂર્ણ કૃપા છે ને એટલા માટે તમે બતાવેલા સ્થાનમાં જ કળિયુગ રહે છે. પણ જેમ જેમ સમય જશે તેમ તેમ તમારા જેવા દિવ્ય અને પ્રતાપી શક્તિશાળી રાજાઓ રહેશે નહીં. રાજાઓ બધા જે સમાજના રક્ષક છે એ બધા જ ભક્ષક બની અને સમાજનું ભક્ષણ કરવાની તૈયારી કરશે, સમાજને નીચોવી નાખશે. રાજા તમારા સમયમાં તમારા પરાક્રમથી તમારા પ્રભાવથી કલિયુગ તમારા બતાવેલા સ્થાનમાં જ રહે છે. પણ જેમ જેમ સમય જશે તેમ તેમ કળિયુગનો પ્રભાવ વધતો જશે, એમનું પ્રાબલ્ય એમનું જોર વધશે, કળિયુગની અંદર રાંધેલા ધાન વેચાશે. આ હોટેલમાં જે ખવાય પીવાય છે, જે રેકડીઓમાં, એ બધા કળિયુગના લક્ષણ છે. રાંધેલા ધાન પૈસાથી વેચાય છે, આ બધા કળિયુગના લક્ષણ. ગામડેથી થોડી. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.